ધોરણ દસ એનું ચેપ્ટર નંબર પૃષ્ઠફળ અને ઘનફળ એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બે એનો પ્રશ્ન નંબર છ એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ આપેલી છે બસો સેમી અને પાયાનો વ્યાસ આપેલો છે ચોવીસ સેમી તેની ઉપર સાહીઠ સેમી ઊંચાઈ અને આઠ સેમી ત્રિજ્યાવાળો બીજો નળાકારને મૂકવામાં આવે તો આ થાંભલાનું દોડ શોધો અને એક સેમી ક્યુબ બરાબર લોખંડનું દોડ આશરે થાય આઠ ગ્રામ આઠ ગ્રામ છે આપણે કિલોગ્રામમાં શોધવાનું છે અહીંયા પેલા લખી બે નળાકાર છે તો નળાકાર માટે કે અહીંયા નળાકાર નંબર એક આપવાનું બે નળાકાર એક નળાકાર એની ઉપર એ પાછો નળાકાર તો અહીંયા લખવાનું નળાકાર બે હવે પેલા માટે ઊંચાઈ આપેલી છે બસો ને વીસ કે આમાં કીધું હે કે પેલા નળાકાર માટે ઊંચાઈ આપેલી છે બસો વીસ ભાઈ આનો વ્યાસ આપેલો છે ચોવીસ તો ત્રીજિયા શું જોઈએ તો ત્રીજિયા બરાબર વ્યાસના છેદમાં બે

હવે કુલ ઘન પર શોધવું હોય તો બે નો ક્રમ નાખવાનો સરળ પ્રથમ નળાકાર વત્તા એની ઉપર બીજું હે બીજું નળાકાર તો અહીંયા લખી નાખવાનું ઘનફળ બરાબર ઘનફળ બરાબર પ્રથમ નળાકારનું ઘનફળ વત્તા દ્વિતીય એટલે કે ઉપરના નળાકારનું ઘનફળ તો બેયના નળાકારના સૂત્ર આવડવા જોઈએ તો પાઈ આર વન સ્ક્વેર ઇન્ટુ એચ વન કારણ કે બે માટે ત્રીજી અને ઊંચે અલગ હે પછી બીજા માટે પાઈ આર

ચૌદ અને ના મૂકવા જ કરીએ તો હાલે તો ત્રણ પોઈન્ટ ચૌદ કાઉસમાં આર વન એટલે પહેલા નળાકારની ત્રીજી કેટલી આપેલી છે બાર કે આપણે હમણાં મેળવી હતી પાયાનો વ્યાસ ચોવીસ હોય તો ત્રીજીયા બાર તો અહીંયા આર વન નો સ્ક્વેર એટલે બાર ગુણ્યા બાર અને ઊંચાઈ છે પહેલા નળાકાર માટે બસો ને વીસ જે રકમમાં આપેલું છે કે અહીંયા ઊંચાઈ કીધી છે બસો ને વીસ તો અહીંયા બાર ગુણ્યા બાર ગુણ્યા બસો વીસ વત્તા આર ટુ એટલે બીજા નળાકાર માટે ત્રીજીયા કેટલી આપેલી છે તો અહીંયા આપણે આપેલી છે આઠ એનો વર્ગ એને ઊંચાઈ છે સાહીઠ તો આઠ ગુણ્યા આઠ ગુણ્યા સાહીઠ આઠ ગુણ્યા આઠ ગુણ્યા સાહીઠ હવે આગળ જાય તો આ ત્રણ પોઈન્ટ ચૌદ નો અહીંયા વર્ગ એટલે બાર બાર એકસો ને ચુમ્માલીસ ગુણ્યા બસો વીસ અઠયો ચોસઠ ગુણ્યા હવે એકસો ચુમ્માલીસ ગુણ્યા બસો વીસ કરશો તો જવાબ આવશે એકત્રીસ હજાર છસો ને ચાલીસ આ

અને બે નો કરશે સરવાળો તો સરવાળો આવશે પાંત્રીસ હજાર પાંચસો ને વીસ કે પાંત્રીસ હજાર પાંચસો ને વીસ કે સરવાળો કઈક આવો આવશે ત્યાર પછી આ કેટલાનું મળ્યું તો આપણે ત્રણ પોઈન્ટ ચૌદ હજાર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પાંત્રીસ હજાર પાંચસો ને વીસ આ બે નો ગુણાકાર કરો તો હાલે ને ન કરો તો હાલે હવે આપણે હતું એક સેમી ક્યુબ આ સેમીમાં મળ્યું કારણ કે બધું સેમીમાં હે ઘનફળ હોય એટલે ઘન આવે તો એક સેમી ક્યુબ બરાબર આઠ ગ્રામ હતું અહીંયા એક સેમી ક્યુબ બરાબર આઠ ગ્રામ હતો તો અહીંયા એક સેમી ક્યુબ બરાબર આઠ ગ્રામ વજન ગ્રામમાં ના માપીએ આપણે કિલોગ્રામમાં માગ્યું તો કિલોગ્રામમાં માપીએ એટલે આઠ ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવું હોય તો હજાર વડે ભાંગવાનું કે હજાર વડે ભાંગો એટલે જવાબ અહીંયા ત્રણ પછી પોઈન્ટ આવી જાય કે અહીંયા ત્રણ મીંડા હે તો અહીંયા એક જ સંખ્યા એટલે આગળ બે મીંડા મૂકવા પડે તો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો આઠ કિલોગ્રામ

બે હજાર છસો ને ચોવીસ કિલોગ્રામ આશરે આવશે તો અહીંયા હવે પછી પોઈન્ટ પછી રાઉન્ડ ઓફ કરી નાખો તો હાલે તો આઠસો બાણું કરી નાખો કે સત્યાવીસ છવ્વીસ જેટલા રાખી તો આઠસો બાણું કિલોગ્રામ આવશે